Subscribe now and press the bell icon. Never miss an update. Namaskar Vidyarthi Mitro, good morning, Shubhrabhat. Gangotri School Gondal Dwara Ayojit. Ajina aa video lecture ni andar hun Bhavin sir aap darakne avkaru chu apnu hardik swagat karu chu. Vidyarthi Mitro, agad video lecture na madhyam thi dhoran 7 ni andar unit 1 ane tene anusandhane આપણે મોડલ્સ ગ્રામેટિકલ પોઈન્ટ્સ આપણે પૂર્ણ કર્યા. આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 વિષય અંગ્રેજીની અંદર યુનિટ નંબર 2 એ આપણે આગળ વધારવા તરફ જઈ રહ્યા છીએ. યુનિટનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે વારા ફરતી વારા, ટર્ન બાય ટર્ન. એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 8 એ આજે સમજવા તરફ આગળ વધીએ છીએ અને એક્ટિવિટી 8 નું નામ છે મેગા રાઈડ, ભવ્ય સવારી. હકીકતમાં મેગા રાઈડ એનું ગુજરાતી જ થાય ભવ્ય સવારી, પણ MEGA એ MEGA માટે અહીંયા કંઈક અલગ જ સંદેશ તમને આપવામાં આવેલો છે, જે આપણે પાઠ સમજતાની સાથે સાથે જ વિગતવાર આપને નોંધ મળશે. વિદ્યાર્થી મિત્રો પાઠ આપણા ગુજરાત રાજ્યનો છે, ગુજરાત રાજ્ય અને એમાંય ખાસ કરીને જે બે મોટા શહેરો છે અમદાવાદ અને ગાંધીનગર, એના વચ્ચેની થોડી ઘણી સારામાં સારી વાતો આ પાઠની અંદર કરવામાં આવેલી છે. સવારી ઉપરથી આપને થોડો ઘણો અંદાજો તો આવી જ ગયો હશે કે કદાચ તો કે બસ વ્યવહાર અથવા તો રેલવે મારફત દ્વારા જે કંઈ મુસાફરી માણસો કરે છે એ મુસાફરીની થોડી સારી બાબતો આપણને આપવામાં આવેલી હશે. વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર રેલવે દ્વારા એક સારામાં સારો પ્રોજેક્ટ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે કરવામાં આવેલો છે તેની આપણને થોડી નોંધ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો પાઠને આપણે વિગતવાર આગળ વધારીએ, સાથે ટેક્સ્ટબુક અને એક પેન્સિલ ભેગી રાખવાની છે, કારણ કે આપણે પાઠનું જે ગુજરાતી સમજીએ તેમાં આવતા મહત્વના શબ્દો એનું ગુજરાતી તમે સાથે લખી શકો અને કંઠસ્થ કરી શકો. તો ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે મેગા રાઈડ ભવ્ય સવારી તરફ સવારી કરવા માટે જઈ રહ્યા છીએ. તો તમે તમારી સરસ મજાની ગાડીને થોડી વાર માટે થંભાવી અને અહીંયા તમે ધ્યાન કેન્દ્રિત કરો એ માટે ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત છે ને એ પ્રોગ્રેસિવ એટલે કે પ્રગતિશીલ, પ્રગતિશીલ એટલે કે ઘણી બધી પ્રગતિ થાય એવું રાજ્ય છે. ગુજરાત એ પ્રગતિશીલ રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી. અમદાવાદ છે ને ગુજરાતની અંદર, ગુજરાતની અંદર અમદાવાદ, એ અમદાવાદ બહુ મોટું વિશાળ શહેર છે. આખા ગુજરાતની અંદર રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરત આ ચાર મોટા મહાનગરો કહેવાય છે. ચાર મોટા મહાનગરો કહેવાય છે એ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અને ગુજરાતની અંદર વેપાર ધંધા માટેનું બહુ મોટું સેન્ટર છે. અમદાવાદની અંદર તમે માણસો જાઓ ને એટલે કોઈ ભૂખે ના મળે, કોઈને કોઈ કામ તો આપણને મળી જ રહીએ. કામ કરીએ, પૈસા કમાઈએ, ધંધા કરવા માટેનો બેસ્ટ જો કોઈ શહેર હોય તો એ અત્યારે અમદાવાદ છે. બિઝનેસ માટે, કામ કરવા માટે, વેપાર ધંધા કરવા માટે અમદાવાદ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને કહેવાય કે કેન્દ્ર છે, હબ છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. અને ગુજરાત એ ગુજરાતનું પાટનગર એ આપણું ગાંધીનગર છે, ગુજરાતનું પાટનગર છે. અબાઉટ 50,000 પીપલ, આશરે 50,000 થી પણ વધારે લોકો એવરી ડે, દરરોજ ટ્રાવેલ બિટવીન ધીઝ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ. આ બે રાજધાનીઓ, આ બે કેપિટલ પાટનગરો જે છે જૂનું અને નવું એની વચ્ચે અપડાઉન કરતા હશે. સાચી વાત છે, પેલા અમદાવાદ એ ગુજરાતનું, ગુજરાતનું પાટનગર કહેવાતું, જ્યારે અત્યારે અહીંયા આપણે જે ગાંધીનગર છે એ ગુજરાતનું પાટનગર કહેવાય છે. તો આ જૂનું અને નવું આ બે પાટનગરો વચ્ચે, બે કેપિટલ વચ્ચે આશરે રોજના 50,000 થી પણ વધારે માણસો છે એમાં ટ્રાવેલ કરે છે, એમાં પોતે મુસાફરી કરે છે. સો તેથી વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટીસ. તો એના માટે આપણે આ બધા માણસોને સારામાં સારી ટ્રાન્સપોર્ટની ફેસિલિટી મળે, અવર જવર કરવા માટે સારામાં સારી સુવિધા મળે એની ખૂબ જ જરૂરિયાત છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગુજરાત સરકારે
પ્લાન્ડ અ ન્યુ રેલવે પ્રોજેક્ટ. એક બહુ મોટા રેલવે પ્રોજેક્ટ વિશે એને પ્લાન કરેલો છે, યોજના ઘડેલી છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ, ગવર્મેન્ટ સ્ટાર્ટ કરવાની છે, શરૂ કર્યું છે. ગવર્મેન્ટે શું શરૂ કર્યું છે? ગવર્મેન્ટે શું શરૂ કર્યું છે? તો કે રૂપીસ 2000 કરોડ્સ કંપની, એક કંપની શરૂ કરી છે જે આશરે 2000 કરોડ કરતા પણ વધારે રૂપિયાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો 2000 કરોડ્સ કંપની, 2000 અને 8 કરોડ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 12 તો ખાલી એની અંદર મીંડા છે. 2000 કરોડ ની અંદર 12 તો મીંડા છે. ગણતરી કરી લઈજો. ફોર ધ પ્રોજેક્ટ, પ્રોજેક્ટ માટે ગવર્મેન્ટે 2000 કરોડ રૂપિયા ફાળવેલા છે. 2000 કરોડ રૂપિયા ગવર્મેન્ટે આના માટે ફાળવેલા છે. ધ નેમ, એનું નામ આપેલું છે ઓફ ધ કંપની, કંપનીનું નામ શું આપેલું છે? તો કે ઈસ, કંપનીનું નામ છે મેગા, MEGA. જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠના જ નામ ઉપર વળી પાછા પહોંચી ગયા. ગુજરાત ની અંદર આજે મોટામાં મોટો 2000 કરોડ નો પ્લાન તૈયાર કરેલો છે, કંપની શરૂ કરેલી છે, એનું નામ છે મેગા, MEGA. હવે એનું ફૂલ ફોર્મ જોઈએ તો મેટ્રો લાઇન, મેટ્રો લાઇન એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. અમદાવાદ અને ગાંધીનગર માટેની મેટ્રો લાઇન એક્સપ્રેસ લાઇન એ તૈયાર કરેલી છે, MEGA અને એ મેગા, મેટ્રો લાઇન એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. મેગા એવડી મોટી કંપનીની સ્થાપના કરેલી છે, શરૂ કરેલી છે. ધ કોસ્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટની કોસ્ટ, કિંમત છે. આ તો કંપની શરૂ કરી, એની એની આપણને કિંમત કીધી આશરે 2000 કરોડ રૂપિયા. પણ હવે એ કંપનીની અંદર આજે મેટ્રો લાઇન, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે બહુ મોટામાં મોટી વિશાળ મેટ્રો લાઇન જે શરૂ કરવાના છે, એની કોસ્ટ આપેલી છે, તો ઇઝ અબાઉટ 1200 કરોડ્સ. 1200 કરોડ્સ, અંદાજે 12000 કરોડ રૂપિયા. 1200 કરોડ રૂપિયા એનો પ્રોજેક્ટનો કિંમત, પ્રોજેક્ટની ખાસ નોંધ છે. બરાબર છે? તો આજે મેગા, મેટ્રો લાઇન એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ, એના માટે જો કિંમત હોય તો એ કિંમત છે 1200 કરોડ રૂપિયા. ધીઝ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ અ ફેસિસ, આ મેટ્રો રેલ પ્રોજેક્ટ છે એને અલગ અલગ પાસાઓ છે, અલગ અલગ 3 વિભાગમાં એને શરૂ કરવાની છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા વિભાગની અંદર ધેર વિલ બી 3 લાઇન્સ, 3 લાઇનો હશે. કેટલી લાઇનો હશે? 3 લાઇનો હશે. પહેલા તો કે નોર્થ સાઉથ કોરિડોર, ઉત્તર અને દક્ષિણ દિશામાં જે લાઇન નખાયેલી હોય તે, એટલે ઉત્તર થી દક્ષિણ દિશા બાજુ રેલવેની અવર જવર કરશે, ઉત્તર થી દક્ષિણ દિશા બાજુ. બીજું છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર, પૂર્વ પશ્ચિમ, ઈસ્ટ વેસ્ટ એટલે પૂર્વ પશ્ચિમ, પૂર્વ પશ્ચિમ દિશાની અંદર એ પોતે થઈ શકે, સવારી થઈ શકે, મુસાફરી થઈ શકે, એ માટેની સવારી, એ માટેની લાઈન. તો પ્રથમ છે ઉત્તર દક્ષિણ, બીજી છે પૂર્વ પશ્ચિમ, અને ત્રીજી છે અંડરગ્રાઉન્ડ કોરિડોર. પેલા નોર્થ સાઉથ, પછી ઈસ્ટ વેસ્ટ, અને પછી અંડરગ્રાઉન્ડ કોરિડોર, જે જમીન નીચેથી પસાર થાય અને અંડરગ્રાઉન્ડ જમીનથી જ, જમીન નીચેથી જ પસાર થાય એવી મેટ્રો લાઇન એ આની અંદરથી પસાર કરવાના છે. ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. આ ત્રણેય લાઇન થઈને ટોટલ જે લેન્થ છે એની લંબાઈ એ 76 કિલોમીટરની હશે. આશરે કેટલા કિલોમીટર વિદ્યાર્થી મિત્રો? તો કે 76 કિલોમીટરની આવડી આ રેલવે લાઇન છે એ પસાર કરવાના છે 3 ફેઝમાં. પહેલા વહેલા ફેઝની અંદર તો કે નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર,
અને ત્રીજું છે કે અન્ડરગ્રાઉન્ડ કોરિડોર એ પોતે આગળ વધારવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એની કુલ લંબાઈ કુલ એ 76 કિલોમીટર જેવડો રસ્તો એ ત્રણેય લાઈન દ્વારા કવર થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હજી આપણે આગળ વધીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમજાય મુજબ કે 76 કિલોમીટરની આ જે લંબાઈ છે, એ 76 કિલોમીટરની લંબાઈ નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અન્ડરગ્રાઉન્ડ કોરિડોરની હશે. ત્યાર પછી ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ, એમાં જે પ્રથમ કોરિડોર આપેલો છે એના વિશે વાત કરેલી છે કે નોર્થ સાઉથ પૂર્વ પશ્ચિમ દિશાની અંદર જે કોરિડોર છે તે વિલ કનેક્ટ, એ જોડશે. કોને જોડશે? તો કે આશ્રમ રોડ ટુ ગાંધીનગર, આશ્રમ રોડ થી ગાંધીનગરને જોડતો એ પ્રથમ કોરિડોર નોર્થ સાઉથ પૂર્વ પશ્ચિમનો જે કોરિડોર છે એ આશ્રમ રોડ થી ગાંધીનગરને જોડશે, બરાબર. ત્યાર પછી નોર્થ સાઉથ ઉત્તર દક્ષિણ, નોર્થ સાઉથ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉત્તર દક્ષિણ. ઉત્તર દક્ષિણનો જે કોરિડોર છે તે આશ્રમ રોડ થી ગાંધીનગરને જોડશે. ધીસ કોરિડોર વિલ બી, આ કોરિડોર હશે કેવડો હશે? તો કે 32.65 મીટર લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ, તે શરૂ થશે ક્યાંથી? શરૂ થશે તો કે ફ્રોમ એપીએમસી વસના, વસના એપીએમસી જે છે ત્યાંથી શરૂ થશે. ઓન નેશનલ હાઈવે 8A, જે નેશનલ હાઈવે છે ત્યાં એપીએમસી વસના ત્યાંથી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રુ, તે પસાર થશે. કેમાંથી પસાર થશે? તો કે નેશનલ હાઈવે ઉપર જે વસના એપીએમસી છે મોટું યાર્ડ, ત્યાંથી શરૂ કરી અને તે પસાર થશે. ક્યાં સુધી પસાર થશે? તો કે તો વસના ગામમાં પસાર થશે, પાલડી ગામમાં પસાર થશે, વીએસ હોસ્પિટલ અને છેલ્લે ટાઉનમાં લાવીને ઊભું રહી જશે. ચાર અલગ અલગ સ્થળોની વાત કરી તો કે કોરિડોર છે એ આશ્રમ રોડથી ગાંધીનગર સુધી 32.65 મીટર લાંબો પસાર થશે. તે શરૂ થશે અમદાવાદ નેશનલ હાઈવે એપીએમસી વસના 8A થી અને એમાં વસના, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉનોલ, આવા ચાર અલગ અલગ જે જગ્યાઓ છે, મોટી મોટી જગ્યાઓ, ત્યાંમાંથી પસાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની મેગા રાઈડ ઉપર આપણે ભવ્ય સવારી કરી રહ્યા છીએ. સવારી કરવાનો અત્યંત આનંદ આપણને મળે છે, ખૂબ જ ખુશખુશાલ છીએ. આ પાઠને આપણે અહીંયા જ, આ સવારીને આપણે અહીંયા જ અલ્પવિરામ આપી થોડો થાક ખાઈએ, થોડો નાસ્તો પાણી કરીએ, થોડું ઠંડુ પીએ, આઈસ્ક્રીમ, ચા, ગાંઠિયા નાસ્તો, ફાફડા, જલેબી અને તમતારે થોડીક મોજ કરી લઈ અને વળી પાછી આપણે આપણી આ મેગા રાઈડ, મેગા સવારીને બીજા ભાગની અંદર વળી પાછી સવારીને આગળ વધારશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, હું ભાવિશ રજા લઉં છું. આખો વિડીયો એકવાર વળી પાછો રિવાઇઝ કરી અને પાઠના ભાષાંતરને વ્યવસ્થિત રીતે સમજી લ્યો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા ભાગની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.